श्री नवजीवन उत्तर बुनियादी हाईस्कूल अमलाई शाळाना शुभ शुरुआतना दिवसे धोरण 9ना विद्यार्थीओ तथा धोरण 10ना विद्यार्थीओ मोटी संख्यामां हाजर रह्या हता। आजे ज्यारे शाळाओनी शुभ शुरुआत थई रही छे त्यारे शिक्षकों अने वालीओ पण खुश जोवा मळ्या हता। शाळा परिवारना शिक्षकोमां पण उत्साह जोवा मळी रह्यो हतो। स्कूलोमां विद्यार्थीओ शैक्षणिक कार्य साथे जोड़ावा साथे शाळा परिवार द्वारा COVID-19 अंतर्गत गाइडलाइन्सनुं पण ચોક્કસપણે પાલન કરાવવાની તૈયારી દર્શાવી હતી। ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય આજથી શરૂઆત થઈ ગઈ છે। કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને શાળા કોલેજોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। આ વર્ષમાં પ્રથમવાર શિક્ષણનું કાર્ય શરૂ થઈ રહ્યું છે। મહત્વનું એ છે કે અત્યાર સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા હતા। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે આખરે કોરોના કાળ બાદ આજથી શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે। COVID-19 આ કોરોનાને કારણે શાળાઓ બંધ હતી, ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલુ હતું, પણ ખરેખર અમને પણ મજા નથી આવતી। આજે ખરેખર આ વિદ્યાર્થીઓને જોઈને બહુ જ મજા આવી છે। અમે પણ આનંદમાં આવી ગયા છીએ કે ખરેખર આજે શાળા જેવું લાગે છે। અમને પણ નહોતું ફાવતું બાળકો વગર। આજે ખરેખર બાળકોને જોઈને અમે ખૂબ જ આનંદમાં આવી ગયા છીએ અને હવે નિયમિત આ રીતે શિક્ષણ કાર્ય ચાલુ રહે એવી અમે આશા રાખીએ છીએ। ધોરણ 9 અને 10 બંનેનું શાળાની અંદર શૈક્ષણિક કાર્ય પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ ગયેલી છે। સરકારશ્રીના નિયમ અનુસાર વિદ્યાર્થીઓને થર્મલ ગન વડે ટેમ્પરેચર માપી સેનેટાઈઝ કરી અને શાળાની અંદર પ્રવેશ આપવામાં આવ્યો છે। ધોરણ 10નું તો 11 જાન્યુઆરી ના રોજ શૈક્ષણિક કાર્યની શરૂઆત થયેલી હતી, પરંતુ આજે ધોરણ 9નો વિદ્યાર્થીઓનું પણ શૈક્ષણિક કાર્ય પ્રત્યક્ષ શાળામાં શરૂ થયેલ છે। વિદ્યાર્થીઓનો અનેરો આનંદ જોવા મળે છે। છેલ્લા 3-1 દિવસથી જ્યારથી સરકારે ધોરણ 9 અને 11ની શાળાઓ શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની જાહેરાત કરી ત્યારથી જ ધોરણ 9ના વિદ્યાર્થીઓનો મારી ઉપર ફોન આવતો હતો અને એ આજના દિવસની છેલ્લા 3 દિવસથી રાહ ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા।